ઓકે ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો બાળકો આપણું ફોર્થ યુનિટ મટીરિયલ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ ધાતુ અને અધાતુ શરૂ અલગ અલગ ટોપિકો વિશે આપણે માહિતીઓ પ્રાપ્ત કરી હતી અને ધીરે ધીરે આપણા લેકચર માં આપણે આગળ વધી રહ્યા છીએ તો આજના લેક્ચરમાં બાળકો આગળ વધતા પહેલા ગયા લેક્ચરની અંદર જે માહિતીઓ પ્રાપ્ત કરી એને થોડી રિવાઇઝ કરી અને ત્યારબાદ આપણે આપણા લેક્ચરમાં આગળ વધીએ રિપીટ એન્ડ બાળકો દરેક લેક્ચરની અંદર કહું છું કે આપણે આ યુનિટની અંદર થોડું ડીપમાં થોડું વિસ્તારથી અને એક્ઝામ્પલ થોડા ટફ પડે એવા એક્ઝામ્પલ લઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ ભણી રહ્યા છીએ તમને એવું લાગશે કે ટેક્સ્ટબુકની અંદર ઘણા એક્ઝામ્પલ નથી આપ્યા ઘણું છે નહીં સત્તાસર ભણાવે છે પરંતુ મેન ફંડા એ છે કે આગળના ધોરણમાં આ બધું ઉપયોગી હોવાના કારણે આપણે આ યુનિટની અંદર થોડી ડીપની અંદર માહિતીઓ પ્રાપ્ત કરીએ છીએ બરોબર તો આજના લેક્ચરમાં આગળ વધતા પહેલા થોડું ગયા લેક્ચરનું યાદ કરી લઈએ કે જેથી કરીને આપણી કનેક્ટિવિટી છે એ કન્ટિન્યુ થઈ જાય તો ગયા લેક્ચરની અંદર બાળકો આપણે વાત કરી હતી કે ભાઈ મેટલ્સ ની એસિડ સાથે રિએક્શન કરાવવામાં આવે ધાતુની એસિડ સાથે રિએક્શન કરાવતા

ઝડપથી રિએક્શન આપે છે જ્યારે ગોલ્ડ જેવી ધાતુઓ એટલી ઝડપથી રિએક્શન આપતી નથી ક્લિયર તો ધાતુ એસિડ સાથે રિએક્શન કરે ત્યારે નિપજ તરીકે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થતી ઉત્પન્ન થતું હોય છે રિપીટ અગેન એક માર્ક ની અંદર મહત્વનો પ્રશ્ન બની રહે ભાઈ ધાતુ છે તેની એસિડ સાથે રિએક્શન કરાવવામાં આવે તો અંતે નિપજ તરીકે શું પ્રાપ્ત થાય તો ધાતુની એસિડ સાથે રિએક્શન કરવામાં આવે તો નિપજ તરીકે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ હાઈડ્રોજન પ્રાપ્ત થતા હોય છે આ બધી માહિતીઓ આપણે ગયા લેકચર ની અંદર પ્રાપ્ત કરી હતી ત્યારબાદ આપણે જોયું હતું બાળકો કે અધાતુઓ છે એ એસિડ સાથે કેવી રીતના રિએક્શન કરે તો આપણે કહ્યું અધાતુઓ છે એસિડ સાથે પ્રક્રિયા આપતી નથી આપણા ટેક્સ્ટ બુક વાત કરીએ તો ઇન ફ્યુચર પોસિબલ પોસિબલ પણ છે કે ભાઈ અધાતુઓ પણ એસિડ સાથે રિએક્શન આપે પણ એમાં અમુક રિએક્શનો કરવી પડે ક્લિયર આ બધી વસ્તુઓ આપણે ગયા લેક્ચરની ની અંદર જોઈ હતી અલગ અલગ માહિતીઓ પ્રાપ્ત કરી હતી ખાસ સલ્ફ્યુરિક એસિડ તો સલ્ફ્યુરિક એસિડ નું અણુસૂત્ર થાય છે એસ ટુ ફોર સલ્ફ્યુરસ એસિડ સલ્ફ્યુરસ એસિડ નું અણુસૂત્ર થાય છેલ્ફ્યુરિક અણુસૂત્ર એટલે બંને એસિડ અલગ થયા ક્લિયર એસિડ ની વાત કરીએ તો નાઇટ્રિક એસિડ એસનો થ્રી કે નાઇટ્રિક એસિડ માંથી હાઇડ્રોજન વાયુ સી ઉત્પન્ન થતો નથી

આજના લેક્ચરમાં આગળ વધીએ તો આજના લેક્ચર તો લેક્ચરમાં આપણે એસિડ અને ધાતુ વાત કરી હતી તો પહેલો પ્રશ્ન કે શું લીંબુના અથાણાને

થયું ધાતુ અને લીંબુ નો રસ એટલે એમાં થયું સાઇટ્રિક એસિડ તો હવે કઈ રીતના થશે જુઓ આપણે આગળ જોયું હતું કે ભાઈ ધાતુ એસિડ તો શું પ્રાપ્ત થાય છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય ક્લિયર હવે અહીંયા ધાતુ તરીકે એલ્યુમિનિયમ છે શું છે એલ્યુમિનિયમ એસિડ તરીકે લીંબુના અથાણું એટલે લીંબુની અંદર સાઇટ્રિક એસિડ રહેલો હોય એટલે અહીંયા એસિડ તરીકે છે સાઇટ્રિક એસિડ ઘણી વખત ઝેરી ક્ષાર હોવાના કારણે એ આપણે ખોરાક તરીકેનો ઉપયોગ કરીએ તો આપણને હાનિકારક અસરો ઉત્પન્ન થાય અથવા આપણે બીમાર પડીએ અથવા તો કોઈ પણ નુકસાન થાય આપણા બોડીને આથી એલ્યુમિનિયમના વાસણની અંદર લીંબુના અથાણાનો સંગ્રહ કરવામાં આવતો નથી અથવા તો સંગ્રહ કરી શકાય નહીં ક્લિયર બે માર્ક કે ત્રણ માર્ક ની અંદર મહત્વનો પ્રશ્ન બની જાય બે કે ત્રણ માર્ક ની અંદર લીંબુના અથાણાનો સંગ્રહ એલ્યુમિનિયમના વાસણની અંદર કરી શકાય નહીં શા માટે તો ભાઈ લીંબુની અંદર સાઇટ્રિક એસિડ રહેલો છે એલ્યુમિનિયમ ધાતુ છે તો એસિડ અને ધાતુ વચ્ચે રિએક્શન થઈને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે પરંતુ જે ક્ષાર બન્યા છે એ ઘણી વખત ઝેરી હોવાના કારણે એ આખું જે અથાણું છે કેવું થઈ ગયું હવે ઝેરી થઈ ગયું ક્લિયર હવે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ એ આપણા શરીરની અંદર જાય એટલે કોઈ હાનિકારક અસર આપણા બોડીમાં ઉત્પન્ન થાય શરીરની અંદર ઉત્પન્ન થાય જે આપણને કંઈક ને કંઈક નુકસાન પહોંચાડે એટલા માટે લીંબુના અથાણાનો સંગ્રહ એલ્યુમિનિયમના વાસણની અંદર કરી શકાય નહીં રીઝન ખબર પડી ગઈ શું કામ ન કરી શકાય કે ભાઈ ધાતુ અને એસિડ વચ્ચે રિએક્શન થઈ અને ક્ષાર બને છે બધા જ ક્ષાર ફાયદાકારક હોય એવું જરૂરી નથી અમુક ક્ષાર એવા બને છે જે આપણા માટે ઝેરી હોય જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો બીમાર પડીએ અથવા બોડીને કઈ નુકસાન થાય નુકસાન થવું એટલે બોડી બીમાર પડે ક્લિયર તો ઘણી વખત એવા ક્ષાર ઉત્પન્ન થતા હોય ઝેરી ક્ષારો કે જે આપણને નુકસાન પહોંચાડતા હોય એટલા માટે લીંબુના અથાણાનો સંગ્રહ એલ્યુમિનિયમના વાસણની અંદર કરી શકાય નહીં આ પહેલા પ્રશ્નનો જવાબ થયો એ જ રીતના બીજો પ્રશ્ન આવે છે કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુમાંથી બનેલા વાસણનો વાસણમાં ખોરાકનો સંગ્રહ કરવો જોઈએ નહીં રિપીટ અગેન કોપર કોપરની સંજ્ઞા થાય છે સીયુ જીંકની જેડેન

સંત્રુ હોય તો એની અંદર ધાતુના વાસણની અંદર કરી શકાય નહીં શું કામ ન કરી શકાય એ પણ તમને મેં પહેલા પ્રશ્નની અંદર સમજાવ્યું હતું કે શું કામ એસિડ યુક્ત પદાર્થોનો સંગ્રહ ધાતુના વાસણની અંદર ના કરી શકાય કોપર જીંક અને એલ્યુમિનિયમ બનેલા જે વાસણો છે ક્ષાર બને છે ઘણા ક્ષાર ઘણી વખત ઝેરી હોવાના કારણે એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં અને ઉપયોગ કરીએ તો શરીરની અંદર કઈક બીમારી લાગુ પડે અથવા તો બીમાર પડીએ ક્લિયર

ધાતુ અને અધાતુની બેજ સાથેની પ્રક્રિયા તો બેજ કોને કહેવાય તમને ખબર છે કે ભાઈ બેજના તમે ગુણધર્મ જોઈએ આપણે શરૂઆતમાં ભાઈ બેજ સિંહ લાલ લિટમસ પેપર ને ભૂરું બનાવે ક્લિયર તો ધાતુની બેજ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે નિપજ તરીકે શું પ્રાપ્ત થાય અધાતુની બેજ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે નિપજ તરીકે શું પ્રાપ્ત થાય એ આ ટોપિકમાંથી આપણે ખ્યાલ પ્રાપ્ત કરવાનો છે તો મોટા ભાગની જે ધાતુઓ છે એ બેઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી એસિડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવતી ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો એમાં માત્ર નાઇટ્રિક એસિડ એવો એસિડ હતો કે જેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી ધાતુની પ્રક્રિયા થાય મોટા ભાગની ધાતુઓની બેઝ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થતો નથી પરંતુ કેટલીક ધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુસી ઉત્પન્ન કરે છે અને ધાતુના ક્ષારસી બનાવે છે તો એ કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે અને કઈ ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં કરે તે તેની સક્રિયતા એ ધાતુ કેટલી સક્રિય છે એની ઉપર આધાર રાખે સક્રિયતા શ્રેણી તમારે ધોરણ દસ ની અંદર ભણવાની થશે બરોબર તો કઈ ધાતુ

તો ધાતુ શું છે ક્ષાર અને હાઇડ્રોજન ધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા આપે તો ભાઈ જીંક છે એલ્યુમિનિયમ છે આ બધી ધાતુઓ શ્રી બેજ સાથે પ્રક્રિયા આપી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ સી ઉત્પન્ન કરે છે ક્લિયર દરેક ધાતુ શ્રી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી જોઈએ આપણે એલ્યુમિનિયમ અને ધાતુ બને છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ધાતુની બેજ સાથે માની લો જીંક ધાતુ છે એની બેઝ સાથે પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરાવી એટલે એને ઓએસ ફરી વખત એક્ઝામ્પલ તમને દર્શાવી રહ્યો છું કે ભાઈ જીંક અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો જીંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ ધાતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એવું બે જ તો એની વચ્ચે રિએક્શન થઈને શું બનશે તો ભાઈ ક્ષાર બનશે સોડિયમ જીકેટ ક્ષાર બને છે એને ટુ જેડ એન ઓ ટુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવતા સોડિયમ જીકેટ ક્ષાર બને છે અને સાથોસાથ હાઇડ્રોજન વાયુ થી ઉત્પન્ન થાય છે ક્લિયર એ જે રીતના બાળકો હવે જોઈએ એલ્યુમિનિયમ ની સાથેની પ્રક્રિયા આપણે કહ્યું કે ભાઈ જીંક અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો એલ્યુમિનિયમની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરાવવામાં આવે ધાતુ બેઝ તો શું પ્રાપ્ત થશે એન એલ અને સાથો સાથ હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થાય છે ક્લિયર અને શબ્દમાં લખીએ તો એલ્યુમિનિયમ શું થયું ધાતુ થઈ એલ્યુમિનિયમ ધાતુ સોડિયમ 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 હાઇડ્રોક્સ હાઇડ્રોક્ ઉત્પન્ન થાય છે સોડિયમ એલ્યુમિનેટ ક્લિયર તો આમ ઘણી ધાતુઓ છે બે સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અમુક ધાતુઓ છે બે સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી એની સક્રિયતા શ્રેણીના આધારે નક્કી થાય છે તો એમાં સૌથી વધારે સક્રિયતા શ્રેણી ની વાત કરીએ તો ભાઈ કેદારનાથકા માલી આલુ જરા પેકા પકાતા એની શોર્ટ કરશે બરોબર તો જોઈએ સૌથી વધારે કે सोडियम केदारनाथ का माली, आलू, जरा फीका पकाता फिका, पकाता है हाइड्रोजन हाईकोट है आप જેમ જેમ નીચે આવો તેમ તત્વની સક્રિયતા ઘટતી જાય છે તો ભાઈ પોટેશિયમ સોડિયમ જેવી ધાતુઓ છે એ વધારે સક્રિય ધાતુઓ છે જ્યારે સિલ્વર ગોલ્ડ જેવી ધાતુઓ છે

જે રીતના ધાતુ બેઝ સાથે પ્રક્રિયા આપે એવી સરળતાથી અધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા આપતી નથી એ તમારે આગળના ધોરણમાં શીખવાનું થશે કે ભાઈ અધાતુઓ છે બેઝ સાથે કેવી રીતના રિએક્શન આપે પરંતુ હાલના તબક્કે ભાઈ ધાતુની જેમ અધાતુની પ્રક્રિયા બેઝ સાથે સરળ નથી એ થોડી જટિલ પ્રક્રિયા છે તો અધાતુ બેઝ સાથે પ્રક્રિયા આપે બરોબર તેનું એક ઉદાહરણ જોઈએ તો અધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા આપે એની વાત કરીએ તો અધાતુ તરીકે તમે બેઝ સાથે શું પાણી તો ભાઈ ક્લોરીન એટલે અધાતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેજ અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા જટિલ છે પરંતુ આગળના ધોરણમાં એ પ્રક્રિયા તમારે ભણવાની થશે એક પ્રક્રિયા તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે ભાઈ ક્લોરીનની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરાવવામાં આવે ત્યારે શું નીપજ મળે તો એનએસીએલ સોડિયમ ક્લોરાઇડ મીઠું પછી પાણી ટૂંકમાં આવી અલગ અલગ પ્રકારની નીપજ સી પ્રાપ્ત થાય છે તો તમારે ખાલી હાલના ધોરણે એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ અધાતુની બેઝ સાથે પ્રક્રિયા જટિલ છે ક્લિયર ઓકે આગળ વધીએ હવે બાળકો આવે છે વિસ્થાપન પ્રક્રિયા કઈ પ્રક્રિયા આવે છે વિસ્થાપન પ્રક્રિયા હવે પછીનો જે મુદ્દો આવે છે એ આવે છે આપણા બુક નો વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા એટલે શું વિસ્થાપન એટલે સામાન્ય રીતના જુદું પાડવું તો વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ નું વિસ્થાપન કરે છે પરંતુ ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુ નું વિસ્થાપન કરી શકતી નથી આગળ આપણે જોવાનું છે કઈ રીતના એનું વિસ્થાપન થાય ને કોણ કરી શકે અને કોણ વિસ્થાપન ના કરી શકે પરંતુ વિસ્થાપન પ્રક્રિયામાં ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે વધારે સક્રિય ધાતુ છે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે રિપીટ અગેન વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે પરંતુ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી ક્લિયર ફોર એક્ઝામ્પલ સમજી લો તમે પાંચ સાત જણા મિત્રો છો એ તમે આઠમાવાળા છો હોય તમે

પરંતુ ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુનું નું વિસ્થાપન કરી શકે નહીં દર્શાવી હતી માની લો પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ કેદારનાથકા માલી આલુ જરા ભેકા પકાતા છે તો આ બધી ધાતુઓ છે એ નીચે આવો એમ સક્રિયતા શ્રેણી ઘટે એની તો સૌથી વધારે પોટેશિયમ ત્યારબાદ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એ બધું તો જેમ જેમ નીચે આવો એમ સક્રિયતા ઘટતી જાય તો પોટેશિયમ છે એ ઝીંક અથવા આયર નું વિસ્થાપન કરી શકે પરંતુ આયર્ન કે ઝીંક જેવી ધાતુઓ પોટેશિયમ નું વિસ્થાપન કરી શકતી નથી કેમ કેમ કે ભાઈ પોટેશિયમ પોટેશિયમથી વધારે સક્રિય છે જ્યારે આયર્ન આયર ઓછું સક્રિય છે વિસ્થાપન શું કહેશે ધાતુ ઓછી સક્રિય ધાતુ નું વિસ્થાપન કરે છે પરંતુ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુ નું વિસ્થાપન કરી શકતી નથી તો પોટેશિયમ અથવા તો સોડિયમ ની મદદથી જીંક અને આયરનું વિસ્થાપન થઈ શકે પરંતુ જીંક ની મદદથી સોડિયમ કે પોટેશિયમ નું વિસ્થાપન થઈ શકે નહીં એટલા માટે એનું વિસ્થાપન થઈ શકે નહીં ક્લિયર એ જ રીતના હાઇડ્રોજન ત્યારબાદ કોપર એજી એયુ સિલ્વર સાંધી બરોબર

સારી રીતના આગળની એક્ટિવિટી આપણે જોવા જઈ રહ્યા છીએ ઓકે તો વ્યવસ્થિત રીતે સારી રીતના આપણે સક્રિયતા શ્રેણી એકવાર જોઈ લઈએ ત્યારબાદ આપણે આપણી જે ટેક્સ્ટબુકની અંદર એક્ટિવિટી આપી છે એને જોઈએ બરોબર તો સક્રિયતા શ્રેણી શ્રેણી સક્રિયતા શ્રેણી ની વાત કરીએ તો સૌથી વધારે સક્રિય ધાતુની જો આપણે વાત કરીએ તો પહેલું આવે છે પોટેશિયમ ત્યારબાદ सोडियम केदारनाथ का ત્યાર બાદ કેલ્શિયમ કેદારનાથ કા માલી એટલે Mg आलू એટલે Al જરા એટલે ઝિંક ફીકા એટલે Fe પકાતા એટલે લેડ બરોબર પકાતા હે એટલે હાઇડ્રોજન સમજાયું આખી સળંગ સક્રિયતા શ્રેણી છે જેમ જેમ તમે નીચે આવો એમ એની સક્રિયતા શ્રેણી સી ઘટતી જાય અને જેમ જેમ ઉપર આવો એમ એની સક્રિયતા સી

પકાતા એટલે એટલે હાઈડ્રોજન બરોબર કોર્ટ એટલે સીયુ હે હાઈકોર્ટ હે આપ બરોબર ઇનશોર્ટ મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ એ એકદમ ઓછી સક્રિય ધાતુ છે તો આ યાદ રાખવાનું સૂત્ર અથવા તો લખીને પાકુ કરો તો પણ ચાલે જઈએ તેમ તેમ એની સક્રિયતા ઘટે ક્લિયર સમજાય ગઈ વાત તો કેવાય પોટેશિયમ છે એ સિલ્વર કે ગોલ્ડ કરતા ઘણું વધારે સક્રિય છે સિલ્વર ગોલ્ડ આ બધી ધાતુઓ છે વિસ્થાપન પ્રક્રિયાથી સમજાય બાકી ખ્યાલ આવે નહીં કે કોણ કોનાથી વધારે સક્રિય છે પછી તમે સિલ્વર વાળું કોઈ સંયોજન હોય એનો તમે પોટેશિયમ વાળું સંયોજન એને સિલ્વર કે ગોલ્ડ થી જુદું પાડી એટલે કે વિસ્થાપન કરી શકે નહીં કેમ કેમ કે ભાઈ પોટેશિયમ વધારે સક્રિય ધાતુ છે સિલ્વર અને ગોલ્ડ કરતા અને વિસ્થાપન પ્રક્રિયા એવું કે છે કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે પરંતુ ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે નહીં ક્લિયર તો આ કયા સક્રિયતા શ્રેણી તમને બતાવી છે હવે આપણે આપણા ટેક્સ્ટબુક ની એક એક્ટિવિટી જોઈએ ઓકે બાળકો તો આપણે ટેક્સ્ટબુક ની એક એક્ટિવિટી આપી એક્ટિવિટી આવે છે એક્ટિવિટી એવી છે કે આપણે પાંચ બીકર લેવાના છે શું લેવાનું છે પાંચ બીકર લેવાના છે દરેક તમારે એને નામ આપી દેવાનું એબીસીડી બરોબર એબીસીડી એ ને લેબલ લગાડવા એટલે નામ આપી દેવાનું જે રીતના તમને બતાવવાનો પ્રયત્ન કરવા એ બી સી અને એ ક્લિયર હવે દરેક બીકર ની અંદર તમારે શું કરવાનું છે પચાસ એમ એલ પાણી સાઈઝના તો કે ભાઈ સો એમ એલ સુધી પાણી સમા શકે એટલા ત્યારબાદ શું કરવાનું છે દરેક બીકર ને એબીસીડી એવા લેબલ નામ આપી દેવાના છે ત્યારબાદ પચાસ એમ એલ જેટલું દરેક માં પાણી ભરી દેવાનું છે

દરેક બીકર ની અંદર હવે અલગ અલગ રીતના એક સ્પૂન ઉમેરવાનો છે અલગ ક્લિયર એટલે શું થશે તો કે ભાઈ બીકર એ છે બીકર એની અંદર તમે શું ઉમેર્યું છે તો બીકર એ ની અંદર તમે કોપર સલ્ફેટ અને

એટલે કે કોપર કરતા ઝીંક વધારે સક્રિય ધાતુ છે કે ઓછી સક્રિય ધાતુ છે તો સક્રિયતા શ્રેણી યાદ કરો તો કોપર કરતા ઝીંક સી વધારે સક્રિય ધાતુ છે તો બીકર એની અંદર તમને વિસ્થાપન પ્રક્રિયા સી જોવા મળશે રિપીટ અગેન કોપર સલ્ફેટમાં જે કોપર જે ધાતુ છે તેના કરતા

અને કોપર સી જુદું પડે છે ક્લિયર તો બીકર એમાં વિસ્થાપન પ્રક્રિયા થશે કઈ રીતના થશે કોપર સલ્ફેટ અને ઝીંક તો ઝીંક સલ્ફેટ બને છે વિસ્થાપન પ્રક્રિયા થઈને કોપર સી જુદું પડે છે ક્લિયર હવે બીકર બી ની વાત કરીએ તો બીકર બી ની અંદર શું તો બીકર બી માં પણ કોપર સલ્ફેટ અને લોખંડ ની ખીલી એટલે કે આયર્ન લોખંડ છે બરોબર તો આમાં પણ વિસ્થાપન પ્રક્રિયા આપણને જોવા મળશે કઈ રીતના તો કે ના વધારે સક્રિય છે કોપર કરતા આયર્ન વધારે સક્રિય હોવાના કારણે બીકર બી ની અંદર પણ વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે તો કઈ રીતના તો ભાઈ કોપર સલ્ફેટ વત્તા આયર્ન વચ્ચે રિએક્શન થઈ અને ફેરેસ સલ્ફેટ બને છે અને કોપર સી જુદું બન જુદું પડે છે તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થઈ તમે જોઈ શકો છો આયર્ન એટલે કે લોખંડ એ કોપર સલ્ફેટ માંથી કોપર ને શું કરી દેશે દૂર કરી દેશે ક્લિયર તો આમાં બીકર માં પણ વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે સમજાયું કોપર કરતા આયર્ન વધારે સક્રિય ધાતુ છે સક્રિયતા શ્રેણી યાદ કરો ઓકે હવે આવે છે તમને વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે યસ યાન નો બીકર સી ની અંદર વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે તો જોવા મળે અહીંયા કઈ છે જીંક ધાતુ

પરંતુ બીકર સીમા ઉલટું થયું છે ઝિંક સલ્ફેટ આપ્યું છે એનું કોપર વડે વિસ્થાપન કરવાનું કહ્યું છે તો કોપર વડે ઝિંક સલ્ફેટ નું વિસ્થાપન થઈ શકે નહીં કેમ તો કે ભાઈ ઝિંક ધાતુ છે એ કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે તો વિસ્થાપન પ્રક્રિયા એવું કહે છે કે ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુ નું વિસ્થાપન કરી શકે નહીં

તો વિસ્થાપન પ્રક્રિયા થાય નહીં ખ્યાલ આવ્યો કે ભાઈ છે કોપર કરતા વધારે સક્રિય છે તો સર પહેલી બંને રિએક્શનમાં વિસ્થાપન થયું હતું કેમ તો પહેલી બંને ધાતુ પહેલા બંને જે બીકરની અંદર વિસ્થાપન પ્રક્રિયા એટલા માટે થયું હતું કે એમાં કોપર સલ્ફેટ ને જુદું કરવાનું હતું ધાતુ ની વિસ્થાપન ઓછી સક્રિય ધાતુ ની મદદ થી ક્યારે થઈ શકે નહીં એટલે બીકર સીમા રિએક્શન થાય નહીં હવે વાત કરીએ બીકર ડી ની ભાઈ બીકર જે ડી છે એની જો વાત કરવામાં આવે તો બીકર ડી માં હું

નહીપર નો રિએક્શન ઓકે ત્યારબાદ બાળકો આપણે વાત કરીએ જીંક સલ્ફેટ નું વિસ્થાપન આયન નવડે હવે અહીં જો ખાસ આ વસ્તુમાં આ સમયે તમને જો સક્રિયતા શ્રેણી યાદ હોય ને તો આખી રિએક્શન ખ્યાલ આવે તો સક્રિયતા શ્રેણીમાં આપણે કેદારનાથ કા માલી કેદારનાથકા માલી આલુ જરા માલી આલુ જરા ફિકા પકાતા હે જેમ નીચે આવો એમ સક્રિયતા શ્રેણી ઘટે છે ઓકે હવે અહીંયા જીંક સલ્ફેટ આપ્યું છે અને સાથે આપ્યું છે લોખંડની ની એટલે આયર્ન બીકર પાંચમા નંબરનું જે બીકર ઈ છે એમાં વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં તો જીંક સલ્ફેટ આયર્ન છે એ જીંક નું વિસ્થાપન કરી શકે નહીં તો રિએક્શન થાય નહીં વાત સમજાણી શું કામ આખી રિએક્શન નહીં થાય તે કે ભાઈ ઝીંક છે આયર્ન કરતા વધારે સક્રિય છે વધારે સક્રિય ધાતુ નું વિસ્થાપન ઓછી સક્રિય ધાતુ કરી શકતી નથી ક્લિયર તો બીકર એની પણ કોઈ પણ પ્રકારની રિએક્શન થશે નહીં ઝીંક સલ્ફેટ વત્તા આયર્ન નો રિએક્શન એટલે કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં કેમ તો કે ભાઈ આયર્ન કરતા સક્રિય ધાતુ છે એટલા માટે ક્લિયર આખી એક્ટિવિટી સમજાણી તમને કે કઈ ધાતુ કોનું વિસ્થાપન કરી શકે અને કોનું વિસ્થાપન હવે આગળ વધીએ તો અહીંયા આખું તમને રિએક્શન આપી શકે જુદા જુદા બીક્કર શું ફેરફાર થાય તો અહીંયા જીક તો ભાઈ કોપર સલ્ફેટ છે એ ભૂરા રંગનું હોય કેવું હોય ભૂરા રંગનું હોય જુદું પડે એટલે લાલ રંગનું બને ત્યારબાદ બીજા બીકર ની વાત થઈ બીજું બીકર ક્યુ હતું બીકર બી ની વાત કરવામાં આવી છે તો બીકર બી પણ લોખંડ ટૂંકમાં સમજાવાની જે વાત છે એ કે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ નું વિસ્થાપન કરી શકે ઓછી સક્રિય ધાતુ છે એ વધારે સક્રિય ધાતુ નું વિસ્થાપન કરી શકતી નથી એટલે બીકર ડી અને સી માં કોઈ પણ પ્રકારની રિએક્શન થશે નહીં ક્લિયર ઓકે આથી બાળકો વિસ્થાપન પ્રક્રિયાની વાત હવે આવે છે ધાતુ અને અધાતુના ઉપયોગો શું તો બાળકો આપણે વિસ્થાપન પ્રક્રિયાની વાત કરી અને ધાતુ અધાતુની બેઝ સાથેની ની વાત કરીએ હવે ધાતુના ઉપયોગો વ્યવહારમાં આપણે કેવી જગ્યાએ કરીએ અધાતુ ઉપયોગો આપણે વ્યવહારમાં કેવી જગ્યાએ કરીએ તેની વાત કરીએ તો ધાતુનો આપણે અલગ અલગ જગ્યાએ સવારથી સાંજ સુધીમાં અલગ અલગ ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો કોપર એલ્યુમિનિયમ આયર્ન એટલે લોખંડનો ઉપયોગ આપણે વાસણ બનાવવા માટે કરીએ એશિયાનો તમને ખબર છે કોપર અને એલ્યુમિનિયમ આપણે વાસણો ઘરે જોયા હશે તે જ રીતના વિદ્યુત વાહકના તાર બનાવવા માટે વિદ્યુતના સાધનો બનાવવામાં કોપર અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે મહત્વનો પ્રશ્ન બની રહે ધાતુના ઉપયોગો જણાવો તો લોખંડ કોપર એલ્યુમિનિયમ જેવા ધાતુનો ઉપયોગ આપણે વાસણો બનાવવા માટે કરીએ છીએ વિદ્યુત વાહકના તાર બનાવવા માટે આપણે સાધનોનો ઉપયોગ કરીએ છીએ બરોબર ત્યારબાદ એટલે લોખંડ અને તેની મિશ્ર ધાતુ નો ઉપયોગ આપણે બોઇલરની નળીઓ પતરા વાહણના લંગર સાંકળ ખેલા તથા ખેતીના ઓજારો બનાવવામાં થાય છે લોખંડ અને તેના બનાવેલી અમુક મિશ્ર ધાતુનો ઉપયોગ પણ આપણે અલગ અલગ જગ્યાએ હતું અમુક હળ એના ભાગ લોખંડના તો અલગ અલગ જગ્યાએ આ લોખંડ અને એની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ક્લિયર તો લોખંડ એટલે આયરન આયર્ન શું છે અને કહેવાય લોખંડ

લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે લોખંડ પુલ તથા મોટી ઇમારતો મકાનોની બનાવટમાં પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે તો લોખંડ એ ધાતુ છે તો આમ અલગ અલગ ઘણી બધી જગ્યાએ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આગળ વધીએ લોખંડ કોપર અને એલ્યુમિનિયમમાંથી ગૃહ ઉપયોગી સાધનો બનાવવામાં આવે છે તો લોખંડ છે કોપર છે એલ્યુમિનિયમમાંથી ઘણા ઘરના ઉપયોગી સાધનોની બનાવટ કરવામાં આવતી હોય છે ગોલ્ડ અને સિલ્વર જેવી જે ધાતુઓ છે તેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે પારો મર્ક્યુરી થર્મોમીટરની અંદર વપરાય છે ત્યારબાદ વેપર લેમ્પમાં પણ એને વાપરવામાં આવે છે સોડિયમ એક ધાતુ છે તેનો ઉપયોગ પણ વેપર લેમ્પ ની અંદર થાય છે સોડિયમ 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 તો નો ઉપયોગ વેપર તથા સોડિયમ ના સંયોજનો બનાવવામાં થાય છે સોડિયમ ધાતુ છે ગોલ્ડ નો ઉપયોગ ક્યાં થાય તેની અંદર પ્લેટિનમ નિકલ અને વેનેડિયમ જેવી ધાતુ નો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે થાય છે સોડિયમનો ઉપયોગ વેપર લેમ્પ અને સોડિયમના સંયોજનો બનાવવા માટે થાય છે પ્લેટિનમ વેનેડિયમ આ બધી નિકલ જેવી ધાતુઓ છે એ બધી ધાતુઓનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે થાય છે ક્લિયર આગળ વધીએ

અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર બે માર્ક કે પાંચ માર્ક અંદર મહત્વનો પ્રશ્ન બની રહે તો બાળકો આ વાત ધાતુના ધાતુ ઉપયોગ ક્યાં થાય છે વ્યવહારિક ધોરણની અંદર તેની હવે જોઈએ અધાતુ ઉપયોગ વ્યવહારમાં ક્યાં થાય તેની વાત

છે તો ઓક્સિજનનો ઉપયોગ શ્વસન શ્વાસની ક્રિયામાં થાય છે વિચારો ઓક્સિજન ના હોત તો શું થાત ક્લિયર આપણે રોજિંદા જીવનની અંદર રોજ સવાર સાંજ સતત ટુકમાં ઓક્સિજનનો ઉપયોગ શ્વસન શ્વાસની ક્રિયામાં આપણે કરતા હોઈએ છીએ તો પહેલો મુદ્દો અધાતુના ઉપયોગમાં ઓક્સિજનનો ઉપયોગ આપણે શ્વસન શ્વાસની ક્રિયા દરમિયાન કરીએ છીએ નાઇટ્રોજન જેવા અધાતુનો ઉપયોગ આપણે ખાતરની બનાવટમાં કરીએ છીએ અથવા તો ખાતર બનાવવામાં થાય છે જેના લીધે વનસ્પતિનો સારો એવો વિકાસ થઈ શકે તો નાઇટ્રોજન અધાતુ છે તેનો ઉપયોગ આપણે ખાતરની બનાવટમાં કરીએ અને એનો ફાયદો એ થાય કે વનસ્પતિનો વિકાસ થઈ શકે ત્યારબાદ ક્લોરીન ક્લોરીન પોતે અધાતુ છે તેનો ઉપયોગ આપણે પાણીના શુદ્ધ કરવા માટે કરીએ છીએ પાણીના શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ક્લોરીન વાયુ ક્લોરીન અધાતુ વપરાય છે એનામાં જંતુઓને નાશ કરવાની ક્ષમતા રહેલી છે અધાતુ છે એન્ટિસેપ્ટિક તરીકે ઘા ઉપર લગાડવામાં આવે છે જેથી સડા નિરોધક કોઈ સડો લાગે નહીં એટલે ત્યારબાદ કાર્બન જેવી અધાતુઓ છે કાર્બનનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ ફોર એક્ઝામ્પલ કોલ્સો એ કાર્બનનું જ એક સ્વરૂપ છે બરોબર

આજના લેક્ચરમાં આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરી એને એકવાર ઝડપથી યાદ કરી લઈએ તો આજના લેક્ચરમાં મુખ્યત્વે આપણે જે શરૂઆતમાં બે પ્રશ્નો કે લીંબુના અથાણા એલ્યુમિનિયમના વાસણમાં શા માટે ભરવું ના જોઈએ ત્યારબાદ આપણે વાત કરીએ ધાતુની બેઝ સાથેની રિએક્શન તો મોટા ભાગની ધાતુઓ છે બેઝ સાથે રિએક્શન કરે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી પરંતુ અમુક ધાતુઓ છે ફોર એક્ઝામ્પલ જીંક અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ છે એ બેઇઝ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન કરે છે ત્યારબાદ આપણે જોયું અધાતુઓ છે એની બેઝ સાથેની પ્રક્રિયા ઘણી જટિલ છે એટલે થોડી કોમ્પ્લિકેટેડ છે એ આગળના ધોરણમાં તમારે ભણવાની થશે ત્યારબાદ આપણે વાત કરી વિસ્થાપન પ્રક્રિયા વિશે તો ભાઈ વિસ્થાપન પ્રક્રિયા વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે નહીં ત્યારબાદ આપણે એક એક્ટિવિટી જોઈએ પાંચ બીકર લઈને બરોબર ત્યારબાદ આપણે ધાતુ ધાતુના ઉપયોગો જોઈએ ભાઈ ધાતુના ઉપયોગ ક્યાં થાય તો ધાતુના ઉપયોગ સાધનો બનાવવા માટે વાહક તાર વિદ્યુતના વાહક તાર બનાવવા માટે ઉદ્દીપકો તરીકે બરાબર આમ અલગ અલગ જગ્યાએ ધાતુના ઉપયોગ થતા હોય છે ત્યારબાદ અધાતુની વાત કરીએ તો ઓક્સિજનનો શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉપયોગ થાય છે નાઇટ્રોજનનો ખાતરની બનાવટમાં ઉપયોગ થાય છે આયોડિનનો એક એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ થાય છે ત્યારબાદ કાર્બન છે એનો બળતણ તરીકે ઉપયોગ થાય છે સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુઓ છે એમાંથી વિસ્ફોટક પદાર્થો બનાવવા માટે એનો ઉપયોગ થાય છે આમ અલગ અલગ જગ્યાએ ધાતુ ને અધાતુ ના ઉપયોગ કરવામાં આવે છે બરોબર તો બાળકો આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે સાથે આપણું યુનિટ પણ અહીં પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નવું યુનિટ શરૂ કરશું થેન્ક યુ વેરી મચ